श्री राम टेलीफिल्म ने संजय पटेल द्वारा आप 4G ना फास्ट युग में तमारी हळवी फूल वातु थी तमने आम आनंद आपवानी एक अमारी नम्र प्रयास छे। एक बार राम टेलीफिल्म ने जोरदार तालियों थी वधाओ। नवा कलाकारों साहब गुजरात में बैठो छो एटले मने गमती है गुजरात की कविता थी मारे शुरुआत करवी छे। संस्कार लक्ष्मी नु सदन छे गुजरात अने संस्कृति नु श्रेष्ठ धन छे गुजरात। अरे केम अभिमान न लेर गुजरातीओ जेमनु वालू वतन छे। गुजरात नी वच्चे साहेब आ फास्ट युग नी मैं बात करी। हमणा अहीं आवतो तो चौक में पोलीस वाला उभा था। हूँ अहीं उभो अमार हनुमान मंडी चौक में कोक दी पोलीस वाला उभा रहे आज ज उभा बोलो। हाँ तो हूँ अँ उभो तो एमां गाये गाये काका काकी छोकरू तीन जना निकळ्या। साहेबे सीटी मारी ए काका क्या जा उभा रह्यो। ते काका उभा रहीने क्या तीन तो बैठा तने क्या बेहाड़ो। एम कहीं वही गया थोड़ीक वार थई ओलो ल्यूना वालो निकळ्यो। आपणने खबर ल्यूना ने कंपनी बंद थई गई। अरे ई बिचारो क्यांक थी भंगार मां लईने निकळ्यो तो आम गाये गा जातो पण आ मळ्या ही जातो। साहेब के पण उभो रे एम कहीने पकड़ी ज लीधो। साहेब कोई कड़ो ई के उभो रे कागळिया लाय के साहेब नथी लायसन्स के ई नथी नंबर प्लेट ई के साहेब हमणा सुधी हती क्यांक पड़ी। साहेब के 2000 रुपया लाय 2000 नु कीधु ने तो ओलो घोड़ी चढ़ाने हालतो थियो। साहेब के ओय आ दंड कोण भरशे के साहेब स्कूटर राखो दीधु। ई के का ई के 1500 मां लीधु। આવો આપરા અને ત્રીજો તો ઘાયે ઘા નીકળો। સાહેબે ઊભો રાખ્યો ઊભો રહે ઊભો ઊભો રાખ્યો નામ બોલ ઈ કે ગિરજાશંકર ગની મામદ ગાંજાવાળો। સાહેબ ગોટે છેડાવો ઈ કે ગિરજાશંકર બ્રાહ્મણ માં આવે ગની મામદ મુસલમાન માં ગાંજાવાળા તું જાય કે ગાંડો લાગી છે। હા તમે હલવો ત્યાં આવું કરી લેવું। અને હમણાં તે કેદી ભાગી ગયો સાહેબ કેદી ભાગી ગયો ને જેલમાં કેદી વયો ગયો થોડાક દી પછી પાછો આવ્યો। સાહેબ પકડી આવ્યો પકડી આવ્યો ને સાહેબે એમ કીધું મારે તને કાંઈ સજા નથી કરવી પણ એટલું કે તું આ હળિયા તોડ્યા કેમ તમને મેં એકય વસ્તુ એવી આપતા નથી જેનાથી હળિયા તૂટે। તે હળિયા જેલના કેમ તોડ્યા કે સાહેબ તમે ઓલી ભાખરી ખાવા નથી આપતા એનાથી ભાખરીથી હળિયા તોડ્યા। તેદુના જેલમાં ભાખરી બંધ થઈ ગઈ દાળ ને રોટલી દે પણ ભાખરી નામ પડે ના પડે। હા અને પોલીસની વાત નીકળી હમણાં એક ચોર બરોબર ભાગી ગયો ને ચોરી કરીને પછી પકડાઈ ગયો સાહેબ પાસે। સાહેબ વળી થોડાક આમ જ્ઞાની હતા એટલે સામે બેહાડીને જ્ઞાન દેતા એ કે આમ ચોરી કરાય આમ જોઈ કે તારી આબરૂ સમાજમાં નો રહે તારી ઇજ્જત વહી જાય ચોરી નહીં કરવાની ઈમાનદારીની મહેનત કરીને ખાવ તો તમારી આબરૂ વધશે। તો ઓલો ચોર કે તમને એમ છે કે અમે ઓછી મહેનત કરી એમ કોકદીક આવો રાતે વંડી ટપો જ ખબર પડે કેટલી મહેનત છે એમ કરીને પણ સાહેબ પોલીસ અને મિલિટરી જાગે છે એટલે આપણે આવો આનંદ કરી શકીએ। એકવાર એને જોરદાર તાલીઓથી વધાવો। અને સાહેબ એક મને ગમતી સાઈરામ દવેની કવિતા હતી કે નવા જોક્સ પડી કામ વાળીને લાવ્યો છું દુનિયાભરનું ટેન્શન હું ચાળીને લાવ્યો છું હાસ્યની સાથે બે વાત અમીરાતની દોસ્તો આપને માટે સંભાળી રાખો। હા એટલે હાસ્યની સાથે અને આમાં જેટલા પરણેલા બેઠા છે એને વંદન છે। મારા એકવાર લગ્ન થયા હતા 7 વર્ષ થયા સાહેબ મારા લગ્ન થયા 7 વર્ષ પછી મેં મારા ઘરવાળાને કીધું તું મારી એકય વાતમાં સહમત નથી થતી હું ગધેડો છું મને કે આ વાતમાં સહમત છું ક્યાં કેવું। હા દેખ દે આમ છૂટા વાળ રાખીને ફરે આપણને એમ થાય ઘણા ઘાસ ઉઈ ગયું મેં કહેવાય ગયું મેં કીધું એ આમ જો આ ઘાસ ઉઈ ગયું એવા લાગે છે અને બાંધ મને કે તય હું વિચારવા ગધેડો કેમ વાય વાય કરે અને હમણાં તો બરોબર મારે છે ને હું મારા ઘરના બે મંદિરે જતા હતા આમાં એક બેન આવ્યા એ મંદિરથી આવેલા આવતા હતા આવીને મને કે તેજસભાઈ કોક દીક અમારા જીવનમાં આવો મેં કીધું બેન હમણાં ટાઈમ નથી પછી આવી તો એમ કરીને અમે બે માણા મંદિરે થઈને ઘરે વયા ગયા 2 દિવસ સુધી મારા ઘરના મારી જ બોલ્યા મારા જ રહેવાનું ને મેં કીધું તને વાંધો હું છે તો ક્યાં 2 દિવસથી બોલતી કા નથી મને કે તમે કેટલા ના જીવનમાં મેં કીધું તારા એકના જીવનમાં છો મને કીધું ઓલા બેન તો કેતા જીવનમાં આવો મેં કીધું એના એપાર્ટમેન્ટ નું નામ જીવન છે અને હું જયારે હું મારે આમ 3 માળ નો એપાર્ટમેન્ટ છે નીચે એક પતિ પત્ની રહીએ વચ્ચે અમે 2 માળા રહીએ અમારો ઉપર નો માળ ખાલી અમારો નહીં એમ એપાર્ટમેન્ટ
હાથે સાહેબ એપાર્ટમેન્ટ નું માળ ખાલી મૂળતે હવે નીચે ઓલા બે પતિ પત્ની રેમાં વાંધો કઈ નતો, વાંધો એટલો જ હતો બોલો ભાઈ હાંજે 7 વાગે ઓફિસ થી આવે આવી નજી આમ કરીને આમ બેગ મૂકે ને ત્યાં એના પત્નીએ જે કાંઈ સોસાયટીમાં સાંભળવું હોય ને બધું કીએ ને એમાં સાહેબ ડખો થાય. હા 7 વાગે એટલે નક્કી જ હોય કે 7 વાગ્યા એટલે ડખો થાય થાય ને થાય. હાતે સાહેબ એક વરો આવું આવેલું બોલો, એક વરો પછી બે નો બાજ્યો, નો બાજે ને સંજયભાઈ મારા ઘરના ગોટે ચડી ગયા, મને કે પૂછી આવો ને કેમ નહીં બાજ્યો. અરે મેં કીધું આ શાંતિ છે. તો બીજા દી હવારના સાહેબ અમે બે માણા હજી ગેલેરીમાં ઉભા ઉભા બ્રશ કરતા હતા, એ બ્રશ કરતા હતા ને ત્યાં નીચેથી ઝઘડવાનો અવાજ આવ્યો, એટલે મેં કીધું જો આ હમણાં અત્યારમાં હવારના પૂરમાં ભાઈ છે, તમે બે માણા આમ સાહેબ જોતા હતા ગેલેરીમાં, તેમાં ઓલા પતિએ પત્નીને એક ફડાકો નાખ્યો, એક ફડાકો નાખ્યો તો ઓલી ઊંચી આંગળી કરીને કહેતી તું મારી નાખો કાપી નાખો કટકા કરી નાખો, ઉપર મારો ધણી જોવે છે. તમે સમજી ગયા હું નતો નીચે જઈને કેવો, મેં કીધું મોટા હાથ તારા ઘરમાં લાગે ધુમાડો મારી ઘરે આવે આ રેવા. અને હમણાં કુવા પાય બોર્ડ મેર્યું, 1 રૂપિયો નાખો મનની ઈચ્છા પૂરી કરો. તે બે પતિ પત્ની આથી નીકળે ને તે પતિને એમ થયું કે નાનકડી ઈચ્છા છે આ 1 રૂપિયા પતિ જાય શું વાંધો એમ, એને આમ કરીને આમ રૂપિયો નાખ્યો. તે પત્નીને એમ થયું કે લાઈન મારી નાનકડી ઈચ્છા છે પૂરી થાય શું વાંધો, એ વળી આમ નજીક જઈને નાખવા ગઈ, એ નજીક જઈને નાખવા ગઈ પગ લઈ સ્રોત ગઈ કુવા. બાયણે ઉભો ઉભો કે આટલી જલ્દી ઈચ્છા પૂરી થઈ જાય. હા અને બીજી વાત કરતો હતો ને આમ, એમણે એક જગ્યાએ એક જણાના એક્સિડન્ટ થયું, બે કાન કપાઈ ગયા. બોલો બે કાન કપાઈ ગયા, ડોક્ટર પાસે ગયો કે સાહેબ બે કાન કપાઈ ગયા. સાહેબ કે કાંઈ વાંધો નવા ફિટ કરો. સાહેબે નવા કાન ફિટ કર્યા, દહ દિવસ પછી પાછો આવ્યો કે સાહેબ આ લેડીઝના કાન છે. સાહેબ કે ભાઈ લેડીઝ જેન્ટ્સ એવું કાંઈ ન હોય, કાન હરખા જ હોય. કે ના ના સાહેબ આ લેડીઝના છે. સાહેબ કે તો સાબિત કરી દે. કે સાહેબ આમાં સંભળાય છે બધું, સમજાતું કાંઈ નથી. હા બોલો. અને આ હમણાં FM એટલે આમ FM નું ફૂલ ફોર્મ છે ને ફૂલ મેન્ટલ એવું થાય. જો કાનમાં ભૂંગળી નાખીને હાઈલો જાય 2-2 કિલોમીટર ગણે વ્યા, પછી ખબર પડે કે આપણે ઘર વહાય ઉયું. હા તો એમાં સાહેબ બરોબર, હવે હમણાં એ મિર્ચી હમણાં એક ઘરમાં ફૂલ રાખીને પતિ પત્ની સાંભળતા હતા ને એમાં પતિ ના વાગ્યો, આમ આમ ઉપરથી જાય ને પૂરેપૂરી સાંભળજો. પતિ બરોબર બાથરૂમમાં નાવા ગયો, આ બાજુ રેડિયો FM મિર્ચી ફૂલ હાલતું હતું, એ મિર્ચી ફૂલ હાલતું હતું ને ઓલો નાવા ગયો, આખા શરીરે હાબુ દીધો ને પાણી થઈ ગયું, અંદર બાથરૂમમાં પડ્યો પડ્યો રાડ્યો નાખે હે મોટર ચાલુ કર મોટર ચાલુ કર. હવે ઓલું FM ફૂલ હાલતું હતું, ક્યાં સંભળાય નહીં. અંદર ઘરમાં આમ આમ કર્યું, મોબાઈલ હાથમાં આવ્યો બારીએ છે અને સીધો FM ફોન કર્યો. હાલો એ કે મિર્ચીમાંથી, કે હા બોલો. એમ નહીં કે મારો અવાજ તમને સંભળાય છે. અરે કે મને નહીં, તમે લાઈવ છો આખા રાજકોટને સંભળાય. એમ નહીં કે તમે આમ મારા ઘરે અવાજ સંભળાય, કે હા તમારે ઘરે રેડિયો ચાલુ હોય તમારી ઘરે અવાજ સંભળાય, કાંઈ વાંધો નહીં. કે મુક્તા નાવા ગયો મોટર ચાલુ કર પાણી થઈ રહ્યું છે. હા અને આમ પણ સાહેબ એક આકાશવાણીને જોરદાર તાલીઓથી વધાવો, કારણ કે આકાશવાણીએ હેમું બધું આપણા થઈ ગયા. હિમેશ રેશમિયા એમ કહેવાય 34 વર્ષ ગીત ગાયા અને હિટ થયો, પણ સાહેબ આપણો હેમુ ગઢવી એમ કહેવાય કે હેમુભાઈ ગઢવી છે 34 વર્ષમાં અમર થઈ ગયા. એ આકાશવાણી અને આખા ભારતમાં જો કોઈ કલાકારનું તીર્થ બન્યું હોય ને તો એ ચોટીલા પાસે હેમ તીર્થ, એ સૌથી પહેલું તીર્થ આખા ભારતમાં છે. આ કલાકારોને પ્રેમ ગુજરાતે આપ્યો. હા અને હમણાં અમારે મારો ભાઈબંધ છે ધનો કર્યો, આમાં કોઈ નામ હોય તો માફ કરજો, આપણને મગજનો થોડોક ઓછો એમ. હમણાં એક દી આવ્યો ને તે ઓઠ બોટ ને હાથ બાથ બળી ગયેલા, મેં કીધું ઓય ભાઈબંધ આ ઓઠ કાં બળી ગયા, મને કે તારા ભાભીને મૂકવા ગયો. મારી ભાભીને મૂકવા ગયો તારા ઓઠ કેમ બળી ગયા, એ કે એ મને સમજાણું નહીં. મને કે એ છે ને કે હું રેલવે સ્ટેશન ગયો ને પછી કે એને આમ ટ્રેનમાં બિહાડી તો એ જાતી હતી ને તે ખુશીમાં એન્જિનને બસ ભરાઈ ગઈ. અને હમણાં સાહેબ એક જણો મરી ગયો, 35 વર્ષ ગુજરી ગયો. બોલો 35 વર્ષ ગુજરી ગયો ને તે ઉપર ભગવાન પાસે ગયો, ભગવાનને ગમકાવા માંડ્યો. આમ કોઈને 35 વર્ષ ઉપાડી લેવાય, હજી છોકરા નાના હશે હજી પૈણાવાના બાકી છે ને 35 વર્ષ ઉપાડી લેવાય, ભગવાનને એમ થયું કે આને એક નાખવું નહીં કે આ બધું ભૂલી જાય. તોય ભગવાન સાંભળ્યું કે હજી ઘરવાળા નહીં કે હજી 35 વર્ષ નથી આવી, પેલા તમે મને લઈ લ્યો એમ કીધું. ભગવાન ફેરવીને એક લાફો નાખ્યો, બેભાન થઈને હેઠો પડ્યો, ભાનમાં આવ્યો ને એ ભેગો એને ઘરવાળીનું નામ બોલ્યો.
ભગવાન કે હારું ફોર્મેટ માં આવ્યો તોય વાયરસ રહી ગયો.